એની ચિંતા કરીએ, એને પૂછીએ, પછી તરફ જઈએ. અને ફેસબુકની વિરોધી તો હું જરાય નથી, હું વોટ્સઅપને હું બધું જ વાપરું છું, બધું જ વાપરું છું, પણ મારી કન્સર્ન મારા આજુબાજુવાળાનો હાથ પકડીને ચાલું છું. હું મારા સાસુને કહું છું કે ફેસબુકમાં આમ 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 થતું હોય છે, એને હું એની જૂની બેનપણી દેખાડું છું. તો હું નથી માનતી કે બે પેઢી વચ્ચેનો કોઈ ખાસ ગેપ રહેશે, કારણ કે નવું જાણવાની ઈચ્છા તો એમને છે, નવો સ્વાદ એમને પણ ગમે છે. જેણે મધુબાલા જોયો એને દીપિકા બાજીરાવમાં ગમે જ જોવી. જોવા ન લઈ જાઓ ને આપણે માની લઈએ કે એમને મંદિરનો જ શોખ છે, એ જુદી વાત છે, એ આપણી દ્રષ્ટિની વાત છે. અને હું આ પેઢીને કહું છું કે આપણે જોઈ લેવી જોઈએ, દીપિકા ખરેખર કુદરતનું સુંદર વર્ઝન છે, વખાણ કરી લેવાય. મધુબાલા જેવું કોઈ નહીં, એવું તો પૃથ્વી પર શક્ય જ નથી. ટાગોરે એક બહુ સરસ વાત કરી હતી કે પૃથ્વી પર અવતરું દરેક બાળક, દરેક બાળક એ ઈશ્વરનો સંદેશો છે કે મને હજી આ માનવજાત પર શ્રદ્ધા છે. તો આપણે શ્રદ્ધા ટકાવી રાખવી. જ્યાં સુધી આ પૃથ્વી પર સુંદર તાજું બાળક જન્મે છે ત્યાં સુધી વિચારતા રાખવું કે શક્યતાઓ છે, સુંદરતા હજી ટકી રહેવાની છે, અને આપણે કોઈ પેઢી ઉપરથી કોઈ સભ્યતા ઉપરથી વિશ્વાસ કરી લેવા જોઈએ, કારણ કે આપણે તો શ્રદ્ધાના માણસો છીએ. મને સ્ત્રી અને પુરુષ ક્યારેય વિરોધાભાસ લાગ્યા જ નથી, કારણ કે જો વિરોધાભાસ હોય ને તો ઈશ્વર એ બે પ્રકૃતિને જુદા બનાવે જ નહીં, એ એક જ બનાવે. એણે ભેદભાવ કર્યા છે, એણે રચના જુદી કરી છે, તો ક્યાંક એના મનમાં જુદો આશય છે, એટલા માટે એ ફેરફારો જુદા જુદા છે. હંમેશા પુરુષો એવો પર એવો આક્ષેપ છે કે સ્ત્રી આગળ નથી વધી, સ્ત્રી દુઃખી થાય છે, સ્ત્રી પીડાય છે, સ્ત્રી અત્યાર સુધી પછાત રહી છે, એનું કારણ માત્ર ને માત્ર પુરુષો છે, એવું સ્વીકારી લીધું છે. પહેલી વાત હું કહી દઉં પ્રસ્તાવના બાંધતા પહેલાં કે હું ફેમિનાઇન છું, ફેમિનિસ્ટ નથી. હું દ્રઢપણે માનું છું કે પુરુષોનો કોઈ વાંક નથી. એક સ્ત્રી તરીકે પૂરી જવાબદારીપૂર્વક આટલા બધા સ્ટેજ વચ્ચે હું કહું છું કે પુરુષોનો ખાસ વાંક નથી. એનું હું ઉદાહરણ આપું કે રસોડામાં સ્ત્રીઓએ જ રહેવાનું છે, સૌથી વધુ સ્વીકારી છે. સૌથી વધુ ચૂલો કરવાનો હોય તો પહેલાંના જમાનામાં ચૂલા હતા, એટલે સ્ત્રીને આંખ બળે, રડવું આવે, ખાણી દસ્તાથી ખાંડવું પડે એટલે સ્ત્રીના હાથ કઠણ થઈ જાય. મિત્રો, રસોડામાં જાઓ અત્યારે તમે બધા બેઠા કાલ્પનિક રીતે, અને સ્ત્રીની સગવડતાના, સ્ત્રીની સગવડતા જેને કહેવાય, એના તમામ નામો ગણી જુઓ, એ તમામ નામો પુરુષોની શોધ છે, એક પણ સ્ત્રીની શોધ નથી. પ્રેશર કુકર, બ્લેન્ડર, મિક્સર, ગેસ, જ્યુસર, એવું નથી કે સ્ત્રી વૈજ્ઞાનિકો નહોતી, પણ સ્ત્રીના સુખનો વિચાર પુરુષને સૌથી વધુ આવે છે એમાં ઉપર સાબિત થાય છે. કારણ કે રડતી સ્ત્રીને એણે જોઈ હશે, કોક દીકરાએ કોક પતિએ એની એની સ્ત્રીનો જ્યારે હાથ પકડ્યો હશે ત્યારે હાથમાં દાજેલી જોઈ હશે, અને એને વિચાર આવ્યો હશે કે અરર, સ્ત્રી આટલી દુઃખી થાય ચૂલામાં રસોઈ કરતી વખતે, મારે ગેસની શોધ કરવી જોઈએ. એણે ખાંડતી વખતે સ્ત્રીના હાથને કડક થતા વખતે જ્યારે સ્ત્રીનો હાથ પ્રેમથી પકડ્યો હશે ત્યારે એને એમ થતું હશે કે હાથ કોમળ હોવા જોઈએ, અને એણે મિક્સરની શોધ કરી હશે. સ્ત્રીના ડિઝાઇનર કપડાં, લિપસ્ટિક, નેલ પોલિશ, એમની જે હેલ્થ છે, સ્ત્રી નીચે હોવાને ઇન્ફિયરિટી કોમ્પ્લેક્સમાંથી બહાર આવે એટલે પોઈન્ટેડ હિલની શોધે એક પુરુષે કરેલી છે, એક સ્ત્રીએ નહીં. સ્ત્રીને સુંદર દેખાવાના, સુખી થવાના તમામ વિચારો એક સ્ત્રી કરતાં વધુ સભ્યતામાં પુરુષે કર્યા છે, એટલે આ બધી શોધ પુરુષે કરેલી છે. એટલે માની લેવું જોઈએ, સ્ત્રીના સુખનો વિચાર એક સ્ત્રી કરતાં વધુ પુરુષ કરે છે. એટલે સ્ત્રીને દુઃખી કરવા પાછળ ખાસ પુરુષોનો રોલ નથી એવું હું માનું છું. ક્યાંક હું સફળ નથી થતી ને તો ક્યાંક પહેલું કારણ તો હું ખુદ પોતે જોઉં,
પહેલું કારણ હું ખુદ પોતે હોઉં તો હું આગળ ન આવું. કોઈ બીજો મને એક વખત તમે આમ વિચારી લો કે જે સફળ માણસો થયા છે એની યાદી વિચારો, તમને જાણે અજાણે દરેકના જીવનમાં સંઘર્ષ જ જોવા મળશે. તમારે કહેવું જ પડે કે એ ટ્યુબલાઇટ નીચે સૂતા હતા અને વાંચતા વાંચતા હતા, નદી પાર કરતા કરતા જતા હતા અને બહુ ગરીબ હતા અને ખાવાનું નહોતું અને પછી અહીં સુધી પહોંચ્યા. એનો મતલબ એવો થયો કે તમારી સફળતા તમારા સંઘર્ષમાંથી જ આવે છે. અને સ્ત્રી અને સંઘર્ષ એ બે એકબીજાના પર્યાય છે. સ્ત્રી ખરેખર સંઘર્ષ બહુ કરે છે, બહુ જ કરે છે, પણ એનો સંઘર્ષ માત્ર એના ઘર સુધીનો હોય છે, બહાર સુધીનો નહીં. એટલે ક્યાંક એની સફળતા થોડીક પાછળ રહી જાય છે. એની સફળતા આપણે ત્યાં સફળતાની ડેફિનેશન એવી કરવામાં આવી કે તમે સ્ટેજ ઉપર બેસો, તમારી પાસે અઢળક પૈસા હોય, 500 લોકો તમને ઓળખતા હોય તો તમારી સફળતા. પણ એક સ્ત્રી સવારે બધા જ ઉઠે, પહેલાં ઉઠી જાય, દાદાને ચા આપી દે, ન્યૂઝપેપર અંદર લઈ લે, તરત તે રસોઈવાળી થઈ જાય, કામવાળી થઈ જાય, ધોબી આવે તો કપડાં ગણીને લઈ લે, ફોન ચાલુ, ફોને પોતાને ઓફિસમાં સૂચના આપતી હોય કે હું 5-10 મિનિટ મોડી થઈશ, ત્યાં સુધીમાં તમે આ પ્રિપરેશન કરી નાખજો. તાં હસબન્ડ એમ કે શર્ટનું બટન તૂટી ગયું છે, તરત દોડતી ગેસ ધીમો કરી અને શર્ટનું બટન કરવા જાય. પાછી આવે તો દીકરો એમ કે મમ્મી હું આ નાસ્તામાં નહીં લઈ જાઉં, 5 મિનિટ બેટા, 5 જ મિનિટ, હમણાં હું તને આ કરી આપીશ. એ સ્ત્રી રસોઈવાળી, કામવાળી, ધોબી થાય. સાસુ એમ કે આજે આપણે સાંજે સરસ મજાનું એક પાર્ટીમાં જવાનું છે, તો ઘરની કુટુંબની બ્યુટિફુલ વહુ દેખાવડી થઈ એક રોલ મોડલ તરીકે જાય, અને જ્યારે જરૂર પડે ત્યારે એ નર્સ પણ રોલ બને છે. આ એક જ કામ સ્ત્રી કરે છે, પણ એ પેમેન્ટ નથી લેતી ને, એવોર્ડ નથી લેતી ને, એટલે એને આપણે સફળતામાં ગણતા નથી. મને ગમ્યું કે તાળીની અવાજ પુરુષોથી આવે એટલે એ માને છે કે આવું બધું મારા ઘરે જે સ્ત્રીઓ કરે છે એ સારી છે ને મહાન છે. એપ્રિશિએટ ઇટ. આપણે થાળીમાં આવતી 32 ભોજન આપણને બહુ જ ગમતા હોય છે, પણ ક્યારેય વિચાર્યું નથી કે એ બનાવતી વખતે એનો હાથ દાજ્યો હશે, એની તકલીફ થઈ હશે, ક્યાંક એને કંટાળો 43 ડિગ્રીમાં તમને ગરમ રોટલી આપવામાં આવ્યો હશે, છતાંય તમને જમતી વખતે એમ પૂછે છે સારું થયું છે? હા, અત્યારે રાખી જા ટીવી, બધી મેચ આવે છે. ક્યારેય આપણે આ બધો વિચાર નથી કર્યો. અને પછી ધીમે ધીમે સ્ત્રી એક ફ્રસ્ટ્રેશનના યુગમાં આવી ગઈ, એ વલણમાં આવી ગઈ. કારણ કે એ જોવે છે, એ જોવા માંડી કે હું જે કરું છું એનું કોઈ મૂલ્ય નથી, એની કોઈ વેલ્યુ નથી. કારણ કે જાણે અજાણે અમને બધાને શીખવવામાં આવ્યું છે કે તમને કોકે સારા કહેવા પડે, તને તારો હસબન્ડ કહે તો તું સારી, તને તારી સાસુ વખાણે તો તું સારી, તારું કુટુંબ તને કહે તો તું સારી. મહાભારતમાં એક બહુ સરસ સંવાદ છે. દ્રૌપદી નાના હોય છે અને એમના ભાઈ સાથે રમતા હોય છે, અને એના દાદીમાં એ બંનેને રમાડતા હોય છે, એટલે અચાનક એક સૈનિક આવીને એમ કહે છે કે ચાલો રાજકુમાર, તમારે શસ્ત્રવિદ્યા શીખવાનો સમય થઈ ગયો છે, તમારે શીખવા જવું પડશે. એટલે એ ભાઈ જાય છે તો સાથે સાથે દ્રૌપદી પણ એવું કહે છે હુંય જાઉં. એટલે એના દાદીમાં એનો હાથ પકડે છે અને એવું કહે છે કે બેટા, એ તો બધું છોકરાવે શીખવાનું હોય, લડવાનું છે, એને તો દેશ ચલાવવાનું છે, રાજ્ય ચલાવવાનું છે. એટલે દ્રૌપદી એવું કહે છે તો મારે નહીં શીખવાનું? તો કે ના બેટા, તારે તો રસોઈ કરતાં શીખવાનું, પતિને ખુશ કેમ રાખો એ શીખવાનું. એટલે પછી દ્રૌપદી પ્રશ્ન એવો કરે છે તો ભાઈ પણ આવું બધું શીખશે ને કે પત્નીને ખુશ કેવી રીતે રાખવો એમ? તો દ્રૌપદીના દાદી એમ કહે છે કે ના દીકરા, સ્ત્રી છે ને એ પુરુષને સુખી કરે. તો દ્રૌપદી કહે છે તો સ્ત્રી? ત્યારે એના દાદી એમ કહે છે કે સ્ત્રીએ તો જાતે સુખી તથા શીખી લેવાનું હોય. સાચે એવું છે. એક તમે કલ્પના કરી જુઓ કે સ્ત્રી ખસી જાય
ઘરમાંથી 24 કલાકની કલ્પના કરો, તમારા સુખનો આધાર ખસી જશે. મિત્રો, હું પુરુષને હજી કહું છું, પહેલાં એટલે મેં પુરુષના વખાણ કરી લીધા છે એટલે મને તમે કોઈ ફેમિનિસ્ટ ન ગણતા પ્લીઝ. હું બંનેનું મૂલ્ય એક સરખું છે, એકબીજા વગર એકબીજા અધૂરા છે, એટલું જ મારું કહેવાનું છે.